નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે એનસીઆરટીના શૈક્ષણિક વર્ગોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ અગિયારના પ્રકરણ નંબર અગિયાર દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો વિશે ચર્ચા કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણના આપણે થિયરી ક્રમશઃ ખૂબ જ સરસ રીતે સમજ્યા છે આજે મિત્રો આપણે આ પ્રકરણના કેટલાક દાખલા ગણીશું તો આપ સૌ પણ આપની નોટ પેન અને ખાસ કરીને હવે જ્યારે દાખલા ગણવાના છે ત્યારે આપનું પાઠ્યપુસ્તક પણ સાથે રાખો એ ખૂબ જ જરૂરી છે અહીંથી રકમ તો હું તમને બતાવીશ જ પણ સ્ક્રીન ટીવીનો નાનો હોય ત્યારે જરૂરી છે કે તમે તમારું પાઠ્યપુસ્તક પણ સાથે રાખો પછી સોલ્યુશન તો હું ફરીથી તમને સરસ સ્ક્રીન પર દેખાય એ રીતે બતાવીશ જ તો વિદ્યાર્થી મિત્રો આપ તૈયાર છો ને દાખલા ગણવા માટે તો આપણે શરૂઆત કરીએ ધોરણ અગિયાર પ્રકરણ અગિયાર દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોના દાખલાઓ પાણું નંબર બસો પંચાણું સ્વાધ્યાયનો પહેલો દાખલો હવે બરાબર તમે તમારી નોટમાં તો જોઈ શકો છો અહીંયા સ્ક્રીન પર હું તમને વંચાવું છું ઇલેવન પોઈન્ટ વન નિયોન અને કાર્બન

ઓકે હવે આ દાખલો અહીંયા આપણે જોઈ લઈએ તો શું આપ્યું છે નિયોન માટે નિયોન માટે ટી આપ્યું છે ટી ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી ફોર પોઈન્ટ ફિફ્ટી સેવન ટ્વેન્ટી ફોર ફિફ્ટી સેવન હવે એને સેલ્સિયસ માપક્રમમાં ફેરવવું છે

આ બેનો તફાવત કરશો તો જવાબ મળશે માઇનસ ટુ ફોર્ટી એટ પોઈન્ટ ફિફ્ટી એટ આ સમગ્ર દાખલો અત્યારે સ્ક્રીન પર છે જ તમે જોઈ શકો નિયોન માટે કેલ્વિનનું તાપમાન આપેલું છે અને સેલ્સિયસમાં શોધવા કહ્યું છે હવે આ જ તાપમાનને ફેરેટમાં પણ શોધવાનું છે તો હવે આનો જ ઉપયોગ કરીને આપણે કહીએ આગળ જઈએ તો શું થશે ટેમ્પરેચર ઇન ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ નાઇન બાય ફાઇવ ટેમ્પરેચર ઇન સેલ્સિયસ પ્લસ થર્ટી ટુ આપણે જ્યારે થિયરી કરી ત્યારે આ સૂત્ર કર્યું હતું હવે કેલ્વિનને સેલ્સિયસમાં ફેર્યું હવે સેલ્સિયસની કિંમત અહીંયા મૂકી દઈએ તો થઈ જશે નાઇન બાય ફાઇવ

ફોર વન ફાઈટ ફોટી ફોર ડિગ્રી ફેરેનહીટ આમ નિયોન માટે તમે આપેલું તાપમાન ને સેલ્સિયસ તથા ફેરેનહીટમાં ફેરવી શકો સેમ વાત નિયોન પછી સીઓ ટુ માટે કરવાની છે સીઓ ટુ માટે સીઓ ટુ માટે તાપમાન આપી છે તમને ટુ વન સિક્સ પોઈન્ટ ફિફ્ટી અને સેલ્સિયસ માપક્રમ અને ફેરેનહીટ માપક્રમમાં ફેરવવાનો છે તો સેલ્સિયસ માપક્રમ માટે ટી કે ટુ સેવન થ્રી કેલ્વિનની કિંમત મૂકી દઈએ ટુ વન સિક્સ માઇનસ ટુ સેવન રી થ્રી પોઈન્ટ ફિફ્ટીન એટલે થશે માઇનસ ફિફ્ટી સિક્સ પોઈન્ટ સિક્સ આમ કેલ્ન માપક્રમને સેલ્સિયસ માપક્રમમાં ફેરવી કાઢ્યું હવે સેલ્શિયસ માપક્રમને ફેર એન્ડ હીટ માપક્રમમાં ફેરવાનું છે તો શું થશે

એટી એટ પ્લસ થર્ટી ટુ અને અંતિમ પરિણામ આવશે માઇનસ સિક્સટી નાઇન પોઈન્ટ એટી એટ ડિગ્રી ફેરેનહિટ તો આ સમગ્ર દાખલો અત્યારે સ્ક્રીન પર તમે જોઈ શકો છો પહેલાં સીઓ ટુ માટે ટી ઇઝ ઇક્વલ ટુ ટુ વન સિક્સ પોઈન્ટ ફિફ્ટી ફાઇવ કેલ્વિન એને સેલ્સિયસમાં ફેરવી કાઢો અને ત્યારબાદ એને ડિગ્રી ફેરેનહીટમાં ફેરવો આ સમગ્ર દાખલો તમે મારી જોડે જ ગણતા ગણી કાઢ્યો હશે આ જ રીતે આપણે બધા દાખલા ગણવાના છે અત્યારે સ્ક્રીન પર હજુ એક બે મિનિટ રાખું છું કે જેથી જે કોઈ વિદ્યાર્થી આ કેલ્ક્યુલેશન કરવું હોય એ કરી શકે હવે આપણે જોઈએ ઇલેવન પોઈન્ટ ટુ ઇલેવન પોઈન્ટ ટુની રકમ કંઈક આવી છે બે નિરપેક્ષ માપક્રમ એ અને બી પર પાણીનું ત્રિબિંદુ ટુ હંડ્રેડ એ અને થ્રી ફિફ્ટી બી દ્વારા વ્યાખ્યાયિત કરેલ છે તો ટી એ અને ટી વચ્ચે શું સંબંધ હોઈ શકે તમે બુકમાં જોતા જ જજો એટલે તમને પણ ખ્યાલ આવે બે માપક્રમ છે એ અને બી એમાં પણ પાણીના ત્રિબિંદુ બસો એ અને ત્રણસો પચાસ બી થ્રી ફિફ્ટી બી દ્વારા વ્યાખ્યાયિત કરેલા છે તો હવે આપણે આ બે માપક્રમ વચ્ચે સંબંધ શું હોઈ શકે એટલે ટી એ અને ટીબી વચ્ચેનો સંબંધ મેળવવાનો છે તો હવે જોઈ લઈએ આપણે આ બે વચ્ચેનો સંબંધ અહીં તમે જોઈ શકો કે માપક્રમ માપક્રમ કેપિટલ એ મારી જોડે તમે પણ ઉતારતા જ જજો એટલે પછી વધારે સમય ના બગડે માપક્રમ કેપિટલ એ પરનું તાપમાન એને ધારો કે આપણે ટી વન કહી દઈએ એને કહી દઈએ ટી વન બાબર બસો એ માટે એવું કહી શકાય કે ટુ હંડ્રેડ એ ઇઝ ઇક્વલ ટુ એવું કહ્યું છે કે ટુ સેવન્ટી થ્રી પોઈન્ટ ફિફ્ટીન કેલ્વિન આના પરથી આપણને એ મળી જાય એ ઇઝ ઇક્વલ ટુ ટુ સેવન્ટી થ્રી બાય ટુ હવે આ જ વાત માપક્રમ બી માટે કરવાની છે તો માપક્રમ જેવું એ છે એ જ રીતે આપ્યું છે માપક્રમ કેપિટલ બી નું તાપમાન એ આપ્યું છે આપણને થ્રી ફિફ્ટી થ્રી તો આપણે એને કહી દઈએ થ્રી ફિફ્ટી બી આમ આ માપક્રમ પર થ્રી બી બરાબર ટુ કે આના પરથી આપણને બીનું માપ મળી જાય બી ઇઝ ઇક્વલ ટુ ટુ સેવન્ટી થ્રી પોઈન્ટ ફિફ્ટીન ડિવાઈડ બાય થ્રી ફિફ્ટી હવે આપણે બે માપક્રમ વચ્ચેનો સંબંધ મેળવવો છે તો કહી દઈએ કે એ માપક્રમ પર આટલું વાંચન છે બી માપક્રમ પણ આ મળે છે તો હવે ધારો કે કહી દઈએ એના માપક્રમનું મૂલ્ય ટી એ છે અને બી માપક્રમ પર તાપમાનનું મૂલ્ય ટી બી છે તો આટલા ઇન્ટુ ટી એ

ફોર હંડ્રેડ બાય સેવન હંડ્રેડ ઇક્વલ ટુ ફોર બાય સેવન સમગ્ર ગણતરી અત્યારે સ્ક્રીન પર છે તમે ધ્યાનથી જોઈ શકો તો એમ કહેવાય ટી એ જે એમ ઇઝ ઇક્વલ ટુ ફોર જેમ સેવન આ દાખલો ધ્યાનથી તમે જોઈ શકો છો 273.15 સેવન્ટી થ્રી TA ફિફ્ટીન બાય ટુ 273.15 ટી એ ઇઝ ઇક્વલ ટુ ટુ સેવન્ટી થ્રી પોઈન્ટ થ્રી ફિફ્ટી ટી આપણે ટી એ માપક્રમ અને બી માપક્રમ વચ્ચેનો સંબંધ મળ્યો છે ટી એ ગણી કાઢ્યું અહીંયા યોગ્ય પ્રમાણ શોધવા માટે બે વડે ગુણી કાઢ્યું બંને અંશ અને છેદને બે વડે ગુણી કાઢ્યું એટલે આપણો જવાબ આવી ગયો ફોર સેવન આમ ટી એ જેમ ટી બી ઇઝિકલ ફોર ઇસ સેવન આ તમે ગણી લીધું હશે હવે આપણે જોઈએ ત્રીજો દાખલો સ્વાધ્યાયનો ત્રીજો દાખલો આની રકમ કંઈક આવી છે તમે તમારી પાસે બુક તો છે જ એટલે સ્ક્રીન પર થોડુંક નાનું દેખાતું હશે તો એ વાંધો ન આવે તમે તમારી બુકમાં જોતા જાઓ હું અહીંયા વાંચું છું કેટલાક થર્મોમીટરનો વિદ્યુત અવરોધ ઓમમાં તાપમાન સાથે નીચે દર્શાવેલ અંદાજિત નિયમ અનુસાર બદલાય છે થર્મોમીટરમાં જે તાપમાન સાથે અવરોધ બદલાય છે એ અવરોધ અને તાપમાન વચ્ચેના સંબંધનું એક સૂત્ર આપ્યું છે આર ઇક્વલ ટુ આર ઝીરો ઇન બ્રેકેટ વન પ્લસ

વન સિક્સટી પોઈન્ટ ફાઇવ ઓમ છે તો થર્મોમીટરનો અવરોધ જ્યારે વન ટુ થ્રી ફોર ઓમ થાય ત્યારે તેનું તાપમાન કેટલું હશે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો તમે આ સૂત્ર લખી શકો સૂત્ર કયું આપ્યું છે આર ઇક્વલ ટુ આર ઝીરો વન પ્લસ આલ્ફા ટી ટી ઝીરો હવે ટી વન આટલું ત્યારે અવરોધ આર વન આટલો ટી ટુ આટલું છસો પોઈન્ટ પાંચ ત્યારે અવરોધ વન સિક્સટી ફાઈવ તો હવે આર થ્રી આ ટુ થાય ત્યારે ટી થ્રી કયું હવે કંઈક વિગતો લખી શકો હવે આપણે ઝડપથી એ જોઈ લઈએ કે આને કેવી રીતે કરી શકાય તો જોઈ લઈએ અહીં તમને આપ્યું છે આર ઇક્વલ ટુ આર ઝીરો આર ઇક્વલ ટુ आर झीरो इंटू ब्रैकेट वन प्लस अल्फा टी माइनस टी जीरो टी झीरो की बात कर रही है टी जीरो इज इक्वल टू टू सेवंटी थ्री पॉइंट फिफ्टीन कैलवीन आर झीरो 101.6 ઝીરો વન પોઈન્ટ સિક્સ ઓમ હવે બે વાત કરેલી છે એમણે કે તાપમાન જ્યારે સિક્સ હંડ્રેડ પોઈન્ટ ફાઇવ કેલ્વિન ત્યારે અવરોધ વન ઓમ તો હવે તાપમાન શોધો જ્યારે અવરોધનું મૂલ્ય વન ટુ થ્રી પોઈન્ટ ફોર ઓમ થાય તો આ દાખલો આ રીતે વિચાર કરી શકાય આ સૂત્ર આપેલું છે જ્યારે ત્રિબિંદુનું તાપમાન ત્યારે અવરોધ વન ઝીરો વન પોઈન્ટ સિક્સ જ્યારે તાપમાન સિક્સ હંડ્રેડ પોઈન્ટ ફાઇવ કેલ્વિન ત્યારે અવરોધ વન સિક્સટી ફાઇવ પોઈન્ટ ફાઇવ ઓમ તો હવે અવરોધ જ્યારે વન ટુ થ્રી પોઈન્ટ ફોર ઓમ થાય ત્યારે તાપમાન કેટલું તો આપણે આનો ઉપયોગ કરીને અહીંયા આર ઝીરોમાં લખી દઈએ તો આર ઇઝ ઇક્વલ ટુ આર એટલે વન સિકસ્ટી ફાઈવ વન સિક્સ્ટી ઇઝ ઇક્વલ

અહીંયા બોર્ડ પર છે જ સ્ક્રીન પર તમને દેખાય છે તો આ ઝડપથી ઉતારી લેશો વન ઝીરો વન પોઈન્ટ સિક્સ ને ડાબી બાજુ લઈ આવીએ તો વન સિક્સટી ફાઇવ પોઈન્ટ ફાઇવ ડિવાઇડેડ બાય વન ઝીરો વન પોઈન્ટ સિક્સ ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ આલ્ફા આ બેનો તફાવત લઈ લેવાનો તફાવત લઈ લઉં તો આવશે થ્રી ટ્વેન્ટી સેવન

આ સાઇટ તો એમની એમ જ રહેશે સ્ક્રીન પર ફરીથી એકવાર દેખાય છે આપણે કિંમત મૂકીએ એટલે અહીંથી તમે શરૂઆત કરો વન સિક્સટી ફાઇવ પોઈન્ટ ફાઇવથી વન સિક્સ્ટી ફાઇવ પોઈન્ટ ફાઇવ સાદુરૂપ આપો એટલે આવું આવી ગયું આમ થ્રી ટ્વેન્ટી સેવન પોઈન્ટ થર્ટી ફાઇવને જો તમે ડાબી બાજુ લઈ આવશો અહીંયા બતાવું છું તમને હું આટલું તો આવ્યું છે હવે આવું કરી દઈએ આપણે માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થશે માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ

વન ઝીરો વન પોઈન્ટ સિક્સ વન પ્લસ હવે આલ્ફાની કિંમત ભલે આપણે જાણીએ છીએ અત્યારે આલ્ફા જ રાખીએ છેવટે કિંમત મૂકી દઈશું એનું જેથી સરળતા એ જ રીતે ટી ઝીરોની કિંમત પણ અત્યારે નથી મૂકતા અત્યારે આમ જ રાખી દઈએ જેટલું અનુસાદુ રૂપો પાય એટલું આપી દઈએ અને પછી આપણે ટી ઝીરોની કિંમત મૂકી દઈશું તો વન

તો શું થઈ જાય માટે ટીડેસ બરાબર પોઈન્ટ ટુ વન ફોર પ્લસ ટી ઝીરો આથી હવે આપણે આલ્ફા અને ટી ઝીરોની કિંમત મૂકવાની છે આલ્ફા અને ટી ઝીરોની કિંમત મૂકો આલ્ફા આપણે અગાઉ શોધો જ છે આલ્ફા કેટલો આવ્યો છે આલ્ફા અહીંયા જ છે આલ્ફા વન પોઈન્ટ નાઇન્ટી ટુ ઇનુ ટેન રેસ ટુ માઇનસ થ્રી કેલ્વિન યુનિવર્સ

આમ ટીડસ ઇઝ ઇક્વલ ટુ થ્રી એઇટ ફોર પોઈન્ટ સિક્સ ઝીરો એટ કેલ્વીન અત્યારે સ્ક્રીન પર હજી બે મિનિટ રાખું છું આપ જોઈ શકો કે જ્યારે અવરોધ વન ટુ થ્રી હંડ્રેડ ટ્વેન્ટી થ્રી પોઈન્ટ ફોર ઓમ હોય ત્યારનું તાપમાન આ રીતે આપણે મેળવી શકીએ કે ત્યારનું તાપમાન તા તમે લખી કાઢ્યું હશે હવે સ્વાધ્યાયનો દાખલો નંબર ચાર જોઈ લઈએ ઇલેવન પોઈન્ટ ફોર તમારી પાસે બુક તો છે જ બુકની અંદર તમે વધારે સારી રીતે રકમ જોઈ શકશો અહીંયા હું સ્ક્રીન પર બતાવવાની ટ્રાય તો કરું જ છું ઇલેવન પોઈન્ટ ફોર નીચેના જવાબો આપો એ આધુનિક થર્મોમેટ્રીમાં પાણીનું ત્રિબિંદુ પ્રમાણિત નિયત બિંદુ છે શા માટે બરફનું ગલન બિંદુ અને પાણીના ઉત્કલન બિંદુને પ્રમાણભૂત નિયત બિંદુ સ્વીકારવામાં જેમાં મૂળ સેલ્સિયસ માપક્રમમાં સ્વીકારેલ એમાં ખોટું શું છે એમ કહેવાય ભાઈ થર્મોમીટરમાં જે પાણીનું બિંદુ લીધું છે એને નિયત બિંદુ કેમ તરીકે લીધું એમાં ઠારણ બિંદુ કે ઉત્કરણ બિંદુને નિયત બિંદુ તરીકે કેમ ના લીધું તો પહેલાં આપણે અહીંયા એવું કરીશું આ પ્રશ્ન અંદર વન બાય વન 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 બાય જોતા જઈશું તો એનું કારણ જોઈ લઈએ કે કેમ ના લીધું તો ના લેવા પાછળનું કારણ શું શા માટે ત્રિબિંદુને લીધું અને થારણ બિંદુને ઉત્કલન બિંદુને કેમ ના લીધું તો કહી દઈએ કે પાણીનું ત્રિબિંદુ ટુ સેવન્ટી થ્રી પોઈન્ટ સિક્સટીન કેલ્વિન છે આ આપણે એવું કહ્યું આ એક એવું અનન્ય તાપમાન છે કે જેને માટે દબાણ અચળ છે દબાણનું મૂલ્ય બદલાતું નથી આ કારણસર પાણીના ત્રિબિંદુને આપણે નિયત બિંદુ તરીકે લીધું હવે સાથે પ્રશ્ન પૂછે છે કે આપણે પાણીનું ઠારણ બિંદુ અને બરફનું ગલન બિંદુ આ બેને સંદર્ભ બિંદુ તરીકે શા માટે ના લીધા તો આ છણ બિંદુને ગલન બિંદુ એ દબાણ પર આધારિત છે આમ દબાણ બદલાય છે તેની જોડે આના મૂલ્યો પણ બદલાય છે જ્યારે બિંદુ એક અનન્ય છે અને દબાણ સાથે બદલાતું નથી આ કારણસર જ આપણે પાણીના ત્રિબિંદુને નિયતબિંદુ તરીકે લીધું છે હવે બી પ્રશ્ન જોઈ લઈએ ઉપર દર્શાવ્યા મુજબ મૂળ સેલ્સિયસ માપક્રમમાં બે નિયત બિંદુઓને અનુરૂપ નક્કી કરેલા સંખ્યાઓ અનુક્રમે ઝીરો ડિગ્રી અને હંડ્રેડ ડિગ્રી છે નિરપેક્ષ માપક્રમ પર બેમાંથી એક નિયત બિંદુ પાણી માટેનું ત્રિબિંદુ લેવામાં આવે છે અને જેમાં કેલ્વિન પ્રમાણભૂત માપક્રમ પર તેને અનુરૂપ સંખ્યા ટુ સેવન્ટી થ્રી પોઈન્ટ સિક્સટીન કેલ્વિન છે નક્કી કરેલ છે આ માપક્રમ પર કેલ્વિન બીજું નિયત બિંદુ શું હશે આ માપક્રમ પર બીજું નિયત બિંદુ શું હશે કંઈક આવું કહેવા માંગે છે આપણે જોયું એ પ્રમાણે કે એક નિયત બિંદુ આપણે કહ્યું એને માપક્રમ પર તો એ છે પાણીનું ત્રિબિંદુ માઇનસ આપણે અહીંયા વાત કરીએ બસો તોતેર પોઈન્ટ સોલ કેલ્ આ જો આ માપક્રમ પર એક નિયત બિંદુ તરીકે લીધું હોય કે જે અહીંયા ઝીરો લીધો હતો તો હવે આપણે આને માપક્રમ તરીકે લઈ શકીએ તો બીજું માપક્રમ તરીકે શું મળશે ઝીરો કેલ્વિન આમ શૂન્ય તાપમાન એ બીજું નિયત બિંદુ મળશે ટૂંકમાં નિયત બિંદુ પાસે તમને તાપમાન પૂછેલું છે કેલ્વિનમાં તો કેટલું થશે નિરપેક્ષ શૂન્ય તાપમાન એ નિયત બિંદુ પાસેનું બીજું તાપમાન થશે હવે આપણે સી પ્રશ્ન જોઈ લઈએ આ નિયત બિંદુ તમે નોંધી લીધું હશે હવે પ્રશ્ન સી કંઈક આવો છે નિરપેક્ષ તાપમાન કેલ્વિન માપક્રમ ટીનો સેલ્શિયસ માપક્રમ ટીસી સાથેનો સંબંધ નીચે મુજબ છે એક સંબંધ આપેલો છે આ રીતે આ સંબંધ અત્યારે સ્ક્રીન પર દેખાય છે આ સંબંધ છે ભાઈ સેલ્શિયસ માપક્રમ અને કેલ્વિન માપક્રમ વચ્ચેનો શા માટે આપણે આ સંબંધમાં ટુ સેવન્ટી થ્રી પોઈન્ટ સિક્સટીનને બદલે ટુ સેવન્ટી થ્રી પોઈન્ટ ફિફ્ટીન લીધા છે આ પ્રશ્ન એમ કહેવા માંગે છે કે આપણે જે તાપમાન છે એ આપણે શા માટે આપણે એને ટુ સેવન્ટી થ્રી પોઈન્ટ ફિફ્ટીન લીધા સિક્સટીનની જગ્યાએ તો હવે એનું કારણ છે કે પાણીનું ત્રિબિંદુનું તાપમાન ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ ઝીરો વન ડિગ્રી સેલ્શિયસ છે જ્યારે થિયરી ચલાવી ત્યારે પણ કહ્યું હતું કે બરફના ટુકડાને સહેજ બહાર કાઢીએ સહેજ પોઈન્ટ ઝીરો વન ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધે આમ બરફ ઝીરો ડિગ્રી સેલ્સિયસ હોય માત્ર પોઈન્ટ ઝીરો વન જેટલું વધ્યું ત્યારે તે ત્રિબિંદુની અવસ્થા મળે છે દ્રવ્યના ત્રણેય સ્વરૂપો સંતુલનમાં સહ અસ્તિત્વ ધરાવે છે આમ ટુ સેવન્ટી થ્રી પોઈન્ટ સિક્સટીન માઇનસ પોઈન્ટ ઝીરો વન આટલું ગણી દઈએ તો આપણને મળશે ટુ સેવન્ટી થ્રી ફિફ્ટીન એટલા માટે આપણે ટુ સેવન્ટી થ્રી ફિફ્ટીન કેલ્વિન લીધું છે જોઈ શકો અહીં તમે લખવું હોય એ લખી શકે કે પોઈન્ટ ઝીરો વન ડિગ્રી સેલ્સિયસ છે એ સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવી કાઢો અને એટલા કારણસર આપણે ટુ સેવન્ટી થ્રી સિક્સટીન નહીં ટુ સેવન્ટી થ્રી પોઈન્ટ લીધું છે હવે ડી પ્રશ્ન જોઈ લઈએ ડીમાં કંઈક આવું છે નિરપેક્ષ માપક્રમ પર પાણીના ત્રિબિંદુ માટે એવું કયું તાપમાન છે કે જેના માટે એકમ ગાળાનું પરિમાણ ફેરા માપક્રમ પરના એકમ ગાળાના પરિમાણ જેટલું જ હોય તો કંઈ આવું પૂછે છે પાણીના ત્રિબિંદુનું તાપમાન અને અન્ય તાપમાન આ બે તાપમાન સાથે એક અનન્ય તાપમાન એવું હોય કે જે બંને માટે તફાવત એક જ હોય તો પાણીનું ત્રિબિંદુનું તાપમાન બસો તોતેર પોઈન્ટ સોળ કેલ્વિન છે હવે જે પેલું અનન્યની વાત કરી છે એ અન્ય તાપમાન આવશે નાઇન બાય ફાઈવ ટી નાઇન બાય ફાઈવ ઇન્ટુ ટુ સેવન્ટી થ્રી પોઈન્ટ સિક્સટીન આ ગણતરી કરી દઈએ તમે ગણતરી કરી શકો તો એનો જવાબ આવશે ફોર નાઇન વન પોઈન્ટ 69. નાઇન આમ અન્ય તાપમાન મળશે ફોર નાઇન્ટી વન પોઈન્ટ સિક્સટી નાઇન કેલ્વિન ગણતરી અત્યારે સ્ક્રીન પર તમે જોઈ શકો છો આ હતો સ્વાધ્યાયનો અગિયાર પોઈન્ટ ચાર હવે પાંચમો દાખલો જોઈ લઈએ અગિયાર પોઈન્ટ પાંચની રકમ કંઈક આવી છે બે આદર્શ વાયુ થર્મોમીટર એ અને બીમાં અનુક્રમે ઓક્સિજન અને હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને અવલોકનો આ કોષ્ટકમાં આપ્યા છે કોષ્ટક કંઈક આવું છે તાપમાન પાણીનું ત્રિબિંદુ સલ્ફરનું સામાન્ય ગલન બિંદુ અને બીજા બે આપેલા છે આ મૂલ્યો ખાસ અગત્યના છે દબાણ આપેલું છે વન પોઈન્ટ

હવે મુખ્ય પ્રશ્ન આ પ્રમાણે છે સલ્ફરનું સામાન્ય ગલનબિંદુ બિંદુ સલ્ફરનું સામાન્ય ગલન બિંદુનું નિરપેક્ષ તાપમાન થર્મોમીટર એ અને બી ના વાંચન મુજબનું હશે અને સાથે બીજો પ્રશ્ન બી જોઈ લઈએ થર્મોમીટર એ અને બીના જવાબમાં થોડો તોફાવત હોવાનું કારણ તમારા મંતવ્ય મુજબ શું હોઈ શકે બંને થર્મોમીટર ક્ષતિરહિત છે એટલે ક્ષતિવાળું છે એવું કોઈ કારણ ચાલવાનું નથી બંને વાંચનાંકો વચ્ચેની વિસંગતતા ઘટાડવા માટે આ પ્રયોગમાં કઈ કાર્ય પદ્ધતિ અથવા કાર્યપ્રણાલી જરૂરી છે તો આ અગિયાર પોઈન્ટ પાંચ એને આપણે આ રીતે કરી શકીએ અહીંયા એવું કહ્યું છે કે પાણીનું ત્રિબિંદુ લગતા જજો પાણીનું ત્રિબિંદુ ધારો કે એને આપણે કહી દઈએ ટી એ ટુ સેવન્ટી થ્રી પોઈન્ટ સિક્સટીન કેલ્ આ તાપમાને આખા અગત્યનું છે આ તાપમાને થર્મોમીટરમાં દબાણ આમ આ તાપમાને દબાણ પીએ બરાબર વન પોઈન્ટ ટુ ફાઈ ઝીરો ઇન ટેન રઇસ ટુ ફાઈવ પાસ્કલ છે હવે બે વાત કરી છે આ પાણી માટે હવે સલ્ફર માટે પાણી માટે સલ્ફર માટે સલ્ફર માટે સામાન્ય ગલનબિંદુની વાત કરી છે સામાન્ય ગલન નું તાપમાન ધારો કે ટીવન અને આ તાપમાને ખાસ કરી ત્રિવન તાપમાને આ તાપમાને દબાણ તેને પીવન કહી દઈએ તો પીવનનું મૂલ્ય તો કોષ્ટકમાં આપેલું જ છે જે કોષ્ટકમાં આપેલું છે તે જ મૂલ્ય રાખી દઈએ તો હવે તાપમાન અને દબાણ એટલે તરત જ વિદ્યાર્થીઓ તમારે વિચાર કરવો જોઈએ કે કોનો સંબંધ આવશે તો તાપમાન અને દબાણ આવે એટલે આપણને તરત જ ચાર્લ્સનો સૂત્ર યાદ આવે ચાર્લ્સના નિયમ પ્રમાણે પી એ બાય ટી એ ઇઝ ઇક્વલ ટુ પી વન બાય ટી વન પી બાય ટી અચળ આમ ચાસના નિયમ પ્રમાણે પીએ બાય ટી એ ઇઝ ઇક્વલ ટુ પીવન બાય ટી વન આના પછી આપણે ટી વન શોધવાનું છે તો ટી વનને સૂત્ર કરતા બનાવી દો તો ટી વન ઇઝ ઇક્વલ ટુ પી વન ટી એ બાય પીએ પીવનની મારી જોડે તમે પણ કિંમત મૂકતા જ હજો

આ બેનો ગુણોત્તર લઈ લઈએ ગણતરી કરી શકો તમે થ્રી નાઇન્ટી ટુ પોઈન્ટ સિક્સટી નાઇન કેલ્વિન ટી વન ઇઝ ઇક્વલ ટુ થ્રી નાઇન્ટી ટુ પોઈન્ટ સિક્સટી નાઇન કેલ્વિન તો આ સમગ્ર દાખલો તમે જોઈ શકો છો હવે

હવે આ જ થર્મોમીટર થર્મોમીટર બી માટેની જ વાત કરીએ તો થર્મોમીટર બી માટે થર્મોમીટર બી માટે સલ્ફરની વાત કરી દઈએ તો સલ્ફર માટે તાપમાન શોધવાનું છે અને દબાણ આપેલું છે કેટલું આપેલું છે દબાણ સલ્ફર માટે તો સલ્ફર માટે દબાણ આપેલું છે ઝીરો પોઈન્ટ ટુ એઇટ સેવન ઇન્ટુ ટેન રેસ ટુ ફાઈવ અહીંયા પણ આપણે ચાલસનો નિયમ લગાવી દઈએ તો ચાલસના નિયમ પ્રમાણે હવે શું થશે પીબી બાય ટી બી ઇઝ ઇક્વલ ટુ પી ટુ બાય ટી ટુ ભાઈ અગાઉનું તમને યાદ કરાવી દઉં આપણે ચાસેમ પ્રમાણે આવું કર્યું પી એ બાય ટી એ બાવ પી વન બાય ટી વન અને એની એ જ રીત કરે આપણે ટી વન મેળવ્યું હવે કહી કહીએ ચાસના નિયમ પ્રમાણે પી બી અપોન ટી બી ઇઝ ઇક્વલ ટુ પી ટુ અપોન ટી ટુ અને એની એ જ રીત કે ટી ટુ ઇઝ ઇક્વલ ટુ

અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો જે રીતે ચાશા નિયમ પ્રમાણે પી એ અપોન ટી એ કર્યું હતું પી એપોન ટી પી વન અપોન ટી વન એ રીતે અહીંયા બી માટે પી બી અપોન ટી બી ઇઝ એક ટુ પી ટુ અપોન ટી ટુ અને ટી ટુને સૂત્ર કરતા બનાવીને તમે પી ટુ ટી બી અપોન પી બી આ સૂત્ર જોઈ શકો છો હવે આટલું તમે જો ઉતારી લીધું હોય તો આપણે વાત કરીશું નેક્સ્ટ સમ સિક્સટીન પોઈન્ટ ફિફ્ટીન પોઈન્ટ સિક્સ ફિફ્ટીન પોઈન્ટ સિક્સની રકમ કંઈક આ પ્રમાણે છે એક મીટર લાંબી સ્ટીલની પટ્ટીનું ટ્વેન્ટી સેવન ડિગ્રી સેલ્શિયસ તાપમાને ચોકસાઈપૂર્વક અંકન કરેલ છે ગરમ દિવસે જ્યારે તાપમાન ફોર્ટી ફાઈવ ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે સ્ટીલના એક સળિયાની લંબાઈ આ પટ્ટી વડે માપતા તે સિક્સટી થ્રી પોઈન્ટ ઝીરો સેન્ટીમીટર મળે છે તો આ દિવસે સળિયાની વાસ્તવિક લંબાઈ શું હશે આ સ્ટીલના સળિયાની લંબાઈ ટ્વેન્ટી સેવન પોઈન્ટ ઝીરો ડિગ્રી સર્જ તાપમાનવાળા દિવસે કેટલી હશે સ્ટીલ માટે રેખીય પ્રસણાંક વન પોઈન્ટ ટુ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ફાઇવ કેલ્વિન છે આમ અહીંયા તમને શું આપ્યું છે તો જોઈ લઈએ આપણે અહીંયા તમને આપેલ છે સ્ટીલની પટ્ટી માટે

ફોર્ટી ફાઈવ ડિગ્રી સેલ્સિયસ ત્યારે એલવન ઇઝ ઇક્વલ ટુ સિક્સટી થ્રી સેન્ટીમીટર સ્ટીલ માટે રેખીય પ્રશ્નાંક આપેલો છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ વન પોઈન્ટ ટુ ઇન્ટુ ટેન ર ટુ માઇનસ ફાઇવ કેલ્વિન ઇન હવે આપણે આ જે ઝોન છે કે ટી વન માટે શું થશે અને સ્ટીલની પટ્ટી માટે શું થશે ધારો કે ટી વન ઇઝ ઇક્વલ ટુ ફોર્ટી ફાઈવ ડિગ્રી સેલ્સિયસ તાપમાને બે વાત છે એક છે સ્ટીલની પટ્ટી તો સ્ટીલની પટ્ટીની લંબાઈને આપણે એલ કહી દઈએ અને બીજો છે સ્ટીલનો સળિયો તો સળિયાની લંબાઈને એલ ટુ કહી દઈએ તો એલ અને એલ વચ્ચેનો આપણે સંબંધ મેળવવો છે તો આપણી પાસે સૂત્ર છે જ એલડેસ ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ આલ્ફા એલ ઇન બ્રેકેટ टी वन माइनस टी अता जाइए अगर कि मुकता जाइए तो मल से इक्वल टू हंड्रेड प्लस आलफा की किमत मूकी है ओरिजिनल लंबाई हंड्रेड અને ટી વન ફોર્ટી ફાઈવ અને ટી ટ્વેન્ટી સેવન આ સાદુ રૂપ આપીએ તો આનો જવાબ આવશે હંડ્રેડ પોઈન્ટ ઝીરો ટુ વન સિક્સ આમ તમને એલડેસ મળી ગયું હવે એલ ટુ ઇઝ ઇક્વલ ટુ એલ ટુ ઇઝ ઇક્વલ ટુ શું થશે એલ ટુ ઇઝ ઇક્વલ ટુ

વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ દાખલાઓ ગણ્યા ફિઝિક્સમાં દાખલા ત્યારે જ આવડશે મિત્રો કે તમે આજે જ આ દાખલા ઓછામાં ઓછું બે વાર તમે ફરીથી ગણી કાઢો તો અત્યારે દાખલા તો તમે લખી જ લીધા હશે અપેક્ષા રાખું કે હવે પછી તમે આ બધા દાખલા બબ્બે વાર ગણી એનું પુનરાવર્તન કરો કે જેથી આપણને ફરીથી યાદ રહી જાય આ ચેપ્ટરના વધુ દાખલા માટે ફરી મળીશું ત્યાં સુધી નમસ્કાર